सुरसेना केटलाक वकीलों द्वारा जिला कलेक्टर ने आरटी मामले रजूआत करवा माटे आवेदन पत्र आप्यो हतो अने नोटराइज भाड़ा करार चलावा वगैरह पण जणाव्यु हतो। सुरसेना वकीलों द्वारा जिला कलेक्टर श्री ने आवेदन पत्र आपवामां आव्यु हतो जेमां जणाव्यु हतुं के आरटी हेठळ प्राइस फॉर्म भरवामां भाड़ा मकान में रहता लोको रहेठाणना पुरावा रूपे नोटराइज भाड़ा करार चलावा जेवी बाबते आवेदन पत्र आप्यु हतो। आवेदन पत्र आपवा माटे एडवोकेट किरण सोन कुसरे, सागर वेल्दी, अनिल चौहान तेमज जयदीप चोटाल हाजर एवा पाम्या हता। मारू नाम एडवोकेट किरण सोन कुसरे छे अने मारी साथे एडवोकेट अनिल भाई चौहान, सागर वेल्दी अने अमारा साथी मित्रों बधा अमारी साथे छे। अमे एक्चुअली आ आंदोलन आ धरना प्रदर्शन एटला माटे कर्युं छे के जे आरटीई छे, राइट टू एज्युकेशन, एमां 25% नी जोगवाई छे जेमां के गरीब विद्यार्थीओ ने वंचित विद्यार्थीओ ने 25% मुजब एने कोटो फाड़वामां आवे छे। हवे गरीब कोने कहेवाय ए सरकारने पहली वात तो खबर ज नथी। सरकार एसी रूममां बेसीने बधा निर्णयो ले छे ने एमने गरीब कोण छे एनी परिभाषा ज खबर नथी। सरकारे डॉक्युमेंटरी एविडन्सनी अंदर भाड़ा करार मान्य नहीं रहेशे तेवुं एमने जणाव्युं छे। भाड़ा करारमां नोटराइज भाड़ा करार मान्य नहीं रहेशे एवुं जणाव्युं छे। हवे एक विचारवानी वात छे कि सूरत जेवी सिटीमां जे 1000 रुपया મહિનાના ભાડેથી રહેતો હોય એ વ્યક્તિ કાં ભાડા કરાર રજીસ્ટર કરાવવા જવાનું? બીજો કે એવી શરત છે બીજી જે એકદમ બચકાણા શરત છે કે જેમાં ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલો હોવો જોઈએ। એકચ્યુઅલી સુરત પોલીસ કમિશનર સાહેબનું જ સર્ક્યુલર છે કે ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા થતું નથી। હવે વ્યક્તિ ક્યાંથી ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા કરશે? બીજું કે જે મકાન ભાડાના મકાનમાં રહે છે એ લોકોના આધાર કાર્ડમાં આજે 11 મહિના પિતાજીનો ભાડા કરાર અલગ એડ્રેસનું હોય આધાર કાર્ડ, છોકરાનું આધાર કાર્ડ અલગ એડ્રેસનું, પત્નીનું આધાર, હવે 3 અલગ અલગ એડ્રેસના જો આધાર કાર્ડ હોય એનું ફોર્મ ભરી શકાતું નથી। કોઈ ગરીબ બાઈ લેડીઝ જો પોતાના પતિથી અલગ રહેતી હોય, નિશાયેલ કે એને બી ફરજિયાત પતિનું ભાડા આધાર કાર્ડ જોડવાની શરત મૂકેલી છે। હવે ખરેખર જોવા જોઈએ તો આ કોઈ શરત ગરીબ માણસ પૂરો નહીં કરી શકે। આ ખરેખર શરત કોણ પૂરું કરશે? જો ભણેલો ગણેલો માણસ છે તે, અને જે અમીર માણસ છે જે પોતાનું, હજુ બીજી એક હાસ્યાસ્પદ શરત બી સરકારે જોડી છે કે જે દાદા દાદીનો જે લાઇટ બિલ વેરા બિલ છે એ એડ્રેસ પ્રૂફમાં માન્ય ગણાશે નહીં। હવે કેવું હાસ્યાસ્પદ છે, હવે મારે મારી છોકરીનું એડમિશન કરાવવાનું હોય તો શું મારા પપ્પા મારા નામ પર મકાન કરી દેવાના? એડ્રેસ પ્રૂફમાં તો મારો મારા પપ્પાનો જ આધાર વેરા બિલ લાઇટ બિલ રહેશે ને, તો એવી બચકાની શરત મૂકી છે તો એક ગરીબ અને વંચિત વર્ગને અન્યાય થઈ રહ્યો છે, સરાસર અન્યાય થઈ રહ્યો છે। અને સરકારે ખરેખર આ યોજનાનું નામે ગરીબ અને વંચિતને હટાવીને અમીર અને ભણેલા ગણેલાની યોજના કરવી જોઈએ। એટલે અમારી ડિમાન્ડ છે કે સરકાર આની તારીખ લંબાવે, પ્લસ નોટરાઇઝ ભાડા કાર્ડ ચલાવે અને જેના જેના ફોર્મ રદ કર્યા છે એને પૂરતું સમય આપીને એમને રૂબરૂ બોલાવીને એમના ફોર્મ ભરી આપે। આમ આરટી હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાના ભાડાના મકાનમાં રહેતા લોકો રહેઠાણના પુરાવા રૂપે નોટરાઇઝ ભાડા કરાર ચલાવે તેમ તે જણાવ્યું છે। પ્રકાશ વાળા, G10 ફિનિશ ચેનલ।